આજે આપણી સાથે માર્કેટ માસ્ટર્સમાં આપણે જોડાઈ રહ્યા છે સેન્ટ્રલ વેલ્થ મેનેજમેન્ટના દેવાંગ મહેતા. દેવાંગજી, ઘણું સ્વાગત છે તમારું સીએનબીસી બજારમાં. અને ફર્સ્ટ ઓફ ઓલ મારો એ જ સવાલ રહેશે કે જે આપણે માર્કેટનો ટ્રેન્ડ જોયો છે પાછલા દિવસોમાં, અને ખાસ કરીને એક વીકમાં આપણે ઘણી બધી ઉથલપાથલ જોઈ લીધી છે, તમે કઈ રીતે માર્કેટને રીડ કરી રહ્યા છો? શું આ એક કરેક્શન ફેઝ એક ટુવર્ડ્સ ધ એન્ડ તમને દેખાઈ રહ્યો છે કે આપણે વધારે તૈયારી રાખવી પડશે? નિફ્ટી બેંકના શું લેવલ્સ તમે જોઈ રહ્યા છો સપોર્ટના? હેલો, થેન્ક્સ ફોર હેવિંગ યુ ઓન ધ શો. આ આપણે જે છેલ્લા થોડા દિવસમાં માર્કેટમાં ખાસ કરીને જે તમે વાત કરી વોલેટિલિટી જોઈ છે, એ વોલેટિલિટીના મુખ્ય કારણો એકદમ સિમ્પલ આપણે જો એને વર્ણવીએ તો પહેલું છે, ખાસ કરીને જે આપણે ઇન્ફ્લેશન કે જે ફુગાવા દર વધવાની વાતો ચાલી રહી છે એક્રોસ ધ વર્લ્ડ, ઇન્ડિયામાં પણ અને આખા વર્લ્ડમાં. સાથે સાથે આપણે વાત કરી રહ્યા છીએ ઇન્ટરેસ્ટ રેટ હાઇક થવાની, સાથે જે વર્લ્ડમાં યુએસમાં ખાસ કરીને જે અત્યારના લિક્વિડિટી છોડવામાં આવી હતી એના ટેપનિંગની પણ વાત થઈ રહી છે, અને સાથે જે આ નવું વેરિયન્ટ આવ્યું છે એમાં રોજ કોન્ટ્રાડિક્ટરી રિપોર્ટ્સ આવે છે. કોઈક દિવસ કહેવામાં આવે છે કે આ થોડું હાવી થઈ જશે હ્યુમન લાઈફ પર, ક્યારેક આવે છે કે છે કે કોન્ટેજિયસ છે પણ વધારે આ હાવી નહીં થાય, આમાં લાઈફ થ્રેટનિંગ નથી. તો આના ઘણા બધા મૂવિંગ પાર્ટ્સ છે જેના કારણે માર્કેટ છેલ્લા થોડા દિવસોમાં વોલેટાઇલ થયું છે. હવે આપણે જો માર્કેટને બરાબર મૂલવવાની કોશિશ કરીએ તો લગભગ છેલ્લા એક દોઢ વર્ષમાં આપણે વન સાઈડ આપણે જોઈ છે કે માર્કેટમાં તેજી જ આવી છે, અને છેલ્લા બે ત્રણ મહિનામાં એવું લાગવા માંડ્યું હતું કે જે આપણે પૈસા બનાવીએ કે મની મેકિંગ જેને કહેવાય એ બહુ ઇઝી થઈ ગયું હતું, બધી ટાઈપના સ્ટોક્સ ચાલતા હતા. એટલે એક આવું કરેક્શન આવું જરૂરી છે, ઇમિનન્ટ છે, અને માર્કેટની હેલ્થ માટે હું કહીશ કે આવું કરેક્શન આવું હંમેશા એક જરૂરી હોય છે. એટલે આપણે જે કરેક્શન જોઈએ છીએ જ્યારે માર્કેટ 1500-1700 પોઈન્ટ કરેક્ટ કરે ત્યારે પણ એ કરેક્શન આપણે કહીએ તો 2-3% વચ્ચેનું કહેવાય. યસ, ઇન્ડેક્સ લેવલ્સ જ્યારે હાઈ છે 60,000 નું સેન્સેક્સ અને 18,000 ની નિફ્ટી, ત્યારે આપણે આ કરેક્શન થોડા વધુ લાગે છે, પણ પર્સન્ટેજ ટર્મ્સમાં એટલું હાઈ નથી. ઉપરથી યસ, માર્કેટે 8-7% કરેક્ટ કર્યું છે, અહીંયાથી પણ યસ થોડું ઘણું કરેક્શન આપણે જોઈ શકીએ. પણ મારા હિસાબે જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ જેને આ મિસ આઉટ કર્યું છે, જેને પણ પોતાના પોર્ટફોલિયોમાં ક્લીનઅપ એક્ટિવિટી કરવી છે, એ લોકો માટે એક સારો ટાઈમ છે. મને નથી લાગતું કે બહુ મોટું કરેક્શન આવશે, કારણ કે ઇન્ડિયામાં અર્નિંગ સારા છે, ઇન્ડિયામાં મેક્રોસ સારા છે, બધું ધીમે ધીમે અનલોક થઈ રહ્યું છે. યસ, થોડા ઘણું આ સ્ટ્રેસ રહેશે નવું વેરિયન્ટ શું કરે છે નેક્સ્ટ અઠવાડિયો કદાચ આ એક મોનિટરેબલ છે, બટ ઓવરઓલ મને લાગે છે કે જેને લોંગ ટર્મ ઇન્વેસ્ટ કરવું છે એના માટે આ સારો સમય છે. નેક્સ્ટ 3-5 વર્ષ ઇન્ડિયન માર્કેટ ઇન્ડિયન ઇકોનોમી માટે સારા હોઈ શકે છે. એબ્સોલ્યુટલી. તો આપણે નેક્સ્ટ 10 દિવસમાં ખબર પડશે કે ઓમિક્રોનનું શું આગળ આપણે સિવિયારિટી જોઈ શકીએ છીએ, ને એક થોડો વધારે બેટર આઈડિયા આવશે. પણ ઓફકોર્સ અત્યારે જે છે એક ઇમ્પોર્ટન્ટ ઓપોર્ચ્યુનિટી બની જતી હોય છે જ્યારે આવા કરેક્શન ફેઝમાં કે તમે માર્કેટમાં એન્ટર થઈ શકો. પણ દેવાંગભાઈ, જે બીજો આપણને સતત આપણે જે જોયા રહ્યા છે એ છે FII ફંડ ફ્લો ને ઉપર એક ધ્યાન આપવું જોઈએ. કઈ રીતે તમે ઇનફ્લો એને આઉટફ્લો જોઈ રહ્યા છો FIIs નું વિઝિબલ DIIs જે ઓફકોર્સ આપણને સપોર્ટ આપી રહ્યા છે, અને શું ઇન્ડિકેટ કરી રહ્યા છે ફ્યુચર માર્કેટ પાર્ટિસિપેશન માટે? કારણ કે ખાલી ભારતમાં નહીં, આપણે જોયું છે થ્રુઆઉટ FIIs થોડું વિધડ્રો કરી રહ્યા છે અને હવે કદાચ વધારે કરશે, કારણ કે ડિસેમ્બર મહિનો આવશે એમ એ લોકો જ્યારે હોલિડેઝ પર જશે તો આઈ થિંક કોઈ બી પોઝિશન ઓપન નહીં રાખે. પણ પછીથી તમે શું ટ્રેન્ડ જોઈ રહ્યા છો? બહુ જ સરસ સવાલ છે. આઈ થિંક કદાચ આજથી મેબી 3-4-5 વર્ષ પહેલા પણ FIIs રેલિવન્ટ હતા, આજે પણ રેલિવન્ટ છે. આ વિદેશી સંસ્થાગત નિવેશકો જે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરે છે એ લોકો નેચરલી એ લોકો પણ અહીંયા પૈસા બનાવવા માટે છે. જ્યારે પણ ગ્લોબલ સ્કેર હોય છે, જ્યારે આપણે જોઈએ કે ઇમર્જિંગ માર્કેટ્સમાં ફોલ હોય કે ક્રૂડ કોમોડિટીઝ વોલેટાઇલ થાય, ઇન્ટરેસ્ટ રેટ જ્યારે વધવાની વાત ચાલે ડેવલપ્ડ વર્લ્ડમાં આપણે ઇમર્જિંગ માર્કેટ્સ છીએ, ત્યારે યસ થોડું સેલિંગ આપણે જોવા મળે છે. છેલ્લા 3 મહિનાથી આપણે જોઈએ તો નિરંતર FIIનું સેલિંગ છે, છતાં પણ માર્કેટ સારું એવું ટકેલું રહ્યું છે. એના 2-3 મુખ્ય કારણો છે. એક કારણ એ છે કે જ્યારે સેકન્ડરી માર્કેટ્સમાં સેલિંગ થઈ રહ્યું છે FIIsનું, ત્યારે એ લોકો એન્કર ઇન્વેસ્ટર્સ બની અને ઘણા બધા મોટા IPOs ઓલરેડી તમે જોઈ રહ્યા છો કે મોટા IPOs માર્કેટમાં આવી રહ્યા છે, જે પ્રાઇમરી માર્કેટ અત્યારના છે, થ્રાઇવિંગ છે, અને ઘણા બધા IPOs એવા આવ્યા છે જે લાર્જ સાઇઝ IPOs છે, એની અંદર FIIs એન્કર ઇન્વેસ્ટર્સ બનીને પણ આવે છે. અને આ એમ દેખાઈ રહ્યું છે કે આ પૈસા કદાચ વધુ બહાર નથી જતા, એ પૈસા કદાચ સેકન્ડરીથી પ્રાઇમરીમાં શિફ્ટ થાય છે. સેકન્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે FIIs તો ઇન્ડિયામાં જોશે જ લોંગ ટર્મ તેજી રેવી જોઈએ તો, પણ જે અત્યારના રિટેલ ઇન્ડિયાના HNI, અલ્ટ્રા HNI, ફેમિલી ઓફિસિસ આ બધાના પૈસા પણ તમે જુઓ
તો સ્ટોક માર્કેટમાં ઇક્વિટી માર્કેટ્સમાં વેરિયસ માધ્યમથી આવી રહ્યા છે. તમે SIP ના ફિગર્સ જુઓ લગભગ 10,000 કરોડ, તમે ડાયરેક્ટ ઇક્વિટીમાં રોકાણ જુઓ, તમે ડીમેટ એકાઉન્ટ જુઓ જે 3-4 કરોડ હતા, અત્યારના 7-8 કરોડ ડીમેટ એકાઉન્ટ ઇન્ડિયામાં થઈ ગયા છે. સો જ્યારે આપણે આ જોઈએ ત્યારે દેખાય છે કે આપણે જેટલા હદે ડિપેન્ડન્ટ હતા વિદેશી સંસ્થાગત નિવેશકો પર, એટલા બધા અત્યારે હવે ડિપેન્ડન્ટ નથી અને એ લોકોનું સેલિંગ પણ એબ્સોર્બ થઈ જાય છે. યસ, અહીંયાથી જો સેલિંગ બહુ વધ્યું તો થોડું કરેક્શન વધી શકે છે, પણ મારા હિસાબે યસ એક આંખ એની પર રાખવી જોઈએ કે FII શું કરે છે. બટ એનાથી વધુ મહત્વ હું આપીશ અત્યારના ઇકોનોમિક સ્ટ્રેન્થને, એનાથી વધુ મહત્વ હું ઇન્ડિયામાં અર્નિંગ્સને આપીશ. જો આ બધું હશે તો FIIs ડોમેસ્ટિક બધા જ ઇન્ડિયામાં બાય કરવા આવશે. એબ્સોલ્યુટલી. અને આપણે જોયું છે કે જે રીતે સરકારે સ્ટ્રક્ચરલ પોલિસીમાં ચેન્જ કર્યો છે અને એની આપણને ઇફેક્ટ જોઈ રહ્યા છે અને મે બી 3rd quarter રિઝલ્ટ્સમાં એ વધારે દેખાશે અને એક સારા રિઝલ્ટ્સ એક્સપેક્ટ આપણે કરી રહ્યા છીએ. પણ સાથે સાથે FIIsનું પાર્ટિસિપેશન આપણા માર્કેટ્સમાં ઘણું જ જરૂરી છે, જેમ તમે કહ્યું. પણ હવે પોસ્ટ અર્લી નેક્સ્ટ યર લાગે છે કે જે રીતે આજે ફેડનું પણ નિવેદન આવ્યું છે કે એક્સેલરેટ પુલબેક કરી શકે છે એ લોકો ઇકોનોમિક સિચ્યુએશન ત્યાં સુધારવા માટે, ત્યારે શું થશે? કારણ કે વેલ્યુએશન વાઇઝ જોઈએ તો ઓફકોર્સ અત્યારે આપણે કરેક્શન ફેઝમાં છે, પણ એઝ ફોર એક્ઝામ્પલ ચાઇનાના માર્કેટ્સ આર અંડર વેલ્યુડ અને ત્યાં લોકો પ્રિફર કરે છે એન્ટર થવાનું, કારણ કે જ્યારે એ લોકો પુલબેક કરશે, ફોલ બેક કરશે, તો આઈ થિંક મોર વિગરસલી કરશે, તો એ પણ એક પ્રિફર્ડ માર્કેટ છે. તમે આ આખા સિનારિયોને કઈ રીતે મૂલવો છો? આઈ થિંક બહુ જ રેલિવન્ટ વાત છે આ, કારણ કે FII માટે ઇન્ડિયા ફાઇનલી એક સેક્ટર કે એક સ્ટોક હોય છે, એવી રીતે ચાઇના પણ એના માટે એક સેક્ટર કે એક સ્ટોક છે. અને જ્યારે એને અંડરવેલ્યુએશન લાગે કોઈ માર્કેટમાં, ત્યારે શિફ્ટિંગ ઓફ કેપિટલ જે અત્યારે પણ આપણે જોઈ રહ્યા છે કે ઇન્ડિયન માર્કેટ્સમાં થોડું વોલેટિલિટી આવી છે અને એ પૈસા બીજી ઇમર્જિંગ માર્કેટ્સમાં પણ શિફ્ટ થઈ શકે, જ્યાં પણ કદાચ અત્યારના એક અંડરવેલ્યુએશન છે અને ગ્રોથ પ્રોસ્પેક્ટ્સ પણ હાઈ છે. પણ સાથે મને એમ લાગે છે કે આપણે જે વેલ્યુએશન હાઈ કહીએ છીએ ઇન્ડિયામાં, એના અમુક કારણો પણ છે. ઘણા બધા સારા બિઝનેસીસ એવા છે જે અત્યારના નિફ્ટી અથવા સેન્સેક્સ જે આપણે બેન્ચમાર્ક ઇન્ડાઇસીસ છે એની અંદર આવ્યા છે, જ્યાં ગ્રોથ બહુ ફાસ્ટ છે, ગ્રોથ બહુ શ્યોર છે, એટલા માટે આપણું ઇન્ડેક્સ થોડું મોંઘું લાગી રહ્યું છે. સેકન્ડ, યસ, વેલ્યુએશન હાઈ છે, પણ અત્યારના તમે જુઓ તો અર્નિંગ્સ જ્યાં સારા આવવાની વાત ચાલે છે, નેક્સ્ટ 3 વર્ષ જો આપણે 20-25% CAGR અર્નિંગ્સ ગ્રોથની વાત સ્ટ્રીટ પર થાય, જે બ્લૂમબર્ગ કન્સેન્સસની વાત કરું છું, જો એની વાત થાય તો આઈ થિંક વેલ્યુએશન તમને નેક્સ્ટ 2 વર્ષ તમે ડિસ્કાઉન્ટ કરો તો રીઝનેબલ લાગશે. એમ નહીં કહું કે સસ્તા છે, પણ જો તમે 1,000 રૂપિયાનું EPS FY24 માટે તમે નિફ્ટી ઉપર મૂકો અને અત્યારે તમે 17-18 હજાર પર ચાલો, તો 17-18 times 19 times ઇન અ વે ડિઝાયર્ડ. એ બહુ મોંઘું પણ નથી અને બહુ સસ્તું પણ નથી. અને તમે 5-10 year એવરેજીસ જોશો તો 16.5-17 ની એવરેજીસ ઇન્ડિયામાં હોય છે, એટલે મારા હિસાબે બહુ મોંઘું નથી. પણ હવે સૌથી મહત્વનું એ છે, તમે જે કહ્યું એ પ્રમાણે, કે FIIs જ્યારે અહીંયાથી શિફ્ટ થાય બીજી જગ્યાએ, ત્યારે આપણે ઇન્ડિયન પબ્લિક કે ઇન્ડિયન HNIs છે, ઇન્ડિયન ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ છે, કેવી રીતે બિહેવ કરે છે. અને કારણ કે 1.5-2 વર્ષમાં જે નવા ઇન્વેસ્ટર્સ આવ્યા છે એ ક્યારેય મોટો ફોલ નથી જોયો માર્કેટમાં. સો આઈ થિંક એ બિહેવિયર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જોવા માટે. અને જો ઇન્ડિયામાં અર્નિંગ્સ આવશે તો મારા હિસાબે ઇન્ડિયાનું એલોકેશન સ્ટ્રોંગ થશે. ડિસેમ્બરની રજાઓ પછી જાન્યુઆરીમાં ઘણી વખત ફ્રેશ એલોકેશન થતા હોય છે FIIsના, આટલા સેલિંગ પછી ઘણું એટ્રેક્ટિવ પણ લાગશે લોકોને. તો આઈ થિંક એ ફ્લોઝ ઇન્ડિયા એટ્રેક્ટ કરશે જ. યસ, મેં જેમ કહ્યું એમ આ લેવલ પર 5-7%, 10%નું કરેક્શન હંમેશા એક્સપેક્ટ કરતા રહેવાનું, કારણ કે ઇક્વિટી વન સાઈડ રેલી જ્યારે આપે છે ત્યારે ઉલટાનું રિસ્કી બધું થઈ જાય છે. તેવાજી, તમે કહ્યું કે આવી જ્યારે કરેક્શન્સ માર્કેટમાં આવતા હોય છે ત્યારે એક રોકાણની તક મળતી હોય છે અને જે લોકો રહી ગયા હોય એ લોકોને ફોમો ના થાય તો એ લોકો એન્ટર કરી શકતા હોય છે, તો કયા એવા સેક્ટર્સ તમે જોઈ રહ્યા છો કે જ્યાં હજી પણ રોકાણની એક તક બનેલી છે કે જે હજી પણ અંડર વેલ્યુડ છે અને ત્યાં એક રોકાણ કરવું જોઈએ લાંબા સમય માટે? આઈ થિંક એક પોર્ટફોલિયો કન્સ્ટ્રક્શન માટે અને જે પોર્ટફોલિયોમાં ક્લીનઅપ કરવાનું છે એના માટે આ એક બહુ સારો ટાઈમ છે. જ્યારે આવા નાના મોટા કરેક્શન્સ આવે છે ત્યારે આઈ થિંક આપણે એક સારી ઓપોર્ચ્યુનિટી મળે છે. અને કયા સેક્ટર કે કયા થીમ લેવાના એના માટે જો ખાસ કરીને હું તમને કહું તો એક ફાઇનાન્શિયલાઇઝેશનનું જે થીમ છે ઇન્ડિયામાં, ફાઇનાન્શિયલાઇઝેશન અત્યારના ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. તમે જુઓ તો નંબર ઓફ બેંક એકાઉન્ટ્સ, નંબર ઓફ ડીમેટ એકાઉન્ટ્સ, નંબર ઓફ ઇન્સ્યોરન્સ પોલિસીસ, જે લોકો પણ હેલ્થ ઇન્સ્યોરન્સ કરતા હોય, આ બધું એક થીમ તરીકે જો તમે પોર્ટફોલિયો એક્યુમ્યુલેટ કરો, સારી પ્રાઇવેટ બેંક્સ છે, સારી NBFC કંપનીઝ છે જે કન્ઝ્યુમર લેન્ડિંગમાં છે, અમુક કંપનીઝ ઇન્સ્યોરન્સના યુનિવર્સમાં છે જે લાઈફમાં પણ હોય અને હેલ્થમાં પણ હોઈ શકે છે, પ્લેટફોર્મ કંપનીઝ હોય છે ઘણી જ્યાં તમે જુઓ તો જે એક્સચેન્જીસ હોય કે જે ડિપોઝિટરી ટાઈપની કંપનીઝ છે, આવું એક બાસ્કેટ નાની જો તમે ફાઇનાન્શિયલાઇઝેશન તરીકે તમે આને જુઓ તો આઈ થિંક નેક્સ્ટ 5 વર્ષમાં ઇન્ડિયામાં પેનિટ્રેશન અને ડેન્સિટી બંને વધવાના ચાન્સીસ છે. અને આમાં આ કંપનીને આ શેરો તમે જુઓ તો બહુ આઉટપરફોર્મ બી નથી કર્યું,
અથવા માર્કેટ પરફોર્મર છે અથવા એમને અંડર પરફોર્મ કર્યું છે, કારણ કે આ ટાઈમ એવો હતો વચ્ચે સડનલી રિસ્ક ઓન આવતું હતું, રિસ્ક ઓફ આવતું હતું, તો આ સેક્ટરે અંડર પરફોર્મ કર્યું છે. આની સાથે એક સેક્ટર એવું છે જેને આઉટ પરફોર્મ બી કર્યું છે, પણ અત્યારના પણ બહુ સારા લાગી રહ્યા છે આ બધા બિઝનેસીસ. બિલ્ડિંગ મટીરિયલ્સ એઝ અ સેક્ટર અમારા પોર્ટફોલિયોઝમાં છેલ્લા 3 વર્ષથી અમે ઓવરવેઇટ છીએ. પેન્ટ કંપનીઝ કહો કે એડેસિવ કંપની કહો, સિરામિક્સ કહો કે તમે સિમેન્ટ કહી શકો, આપણે જે ઇલેક્ટ્રિકલ ગુડ્સની કંપનીઝ છે, કન્ઝ્યુમર ગુડ્સ, આ બધી કંપનીઝનું પણ એક યુનિવર્સ છે જે પોર્ટફોલિયોમાં તમે ઓવરવેઇટ પોઝિશન બનાવી શકો છો. કારણ કે અહીંયા પણ તમે જુઓ તો જે હિસાબે રિયલ એસ્ટેટની ડિમાન્ડ પાછી આવી છે, હોમ સેલ્સ વધી રહ્યા છે, રિપ્લેસમેન્ટ ડિમાન્ડ કહો, હોમ ઇમ્પ્રુવમેન્ટ કહો, આ બધા થીમ સુધરી રહ્યા છે. આઈ થિંક બિલ્ડિંગ મટીરિયલ્સ જે મેં કહ્યું, ફાઇનાન્શિયલાઇઝેશન એઝ એ મેં થીમ કહ્યું, તમે એગ્રોકેમિકલ્સ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ જોઈ શકો છો, FMCG અને ફાર્મા જે ઇન્ડિયાની સ્ટ્રેન્થ છે, ખાસ કરીને અત્યારે તમે ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન પણ જો બધું અનલોક થવા માંડ્યું છે અને જો આ જો નવો વેરિયન્ટ વધારે પ્રોબ્લેમ ન ક્રિએટ કરે તો તમે ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન પણ ઇન્ડિયામાં જોઈ શકો છો. આઈ થિંક આ 4-5 સેક્ટર્સ એવા છે જેની ઉપર તમે ફોકસ કરી અને જો પોર્ટફોલિયો કન્સ્ટ્રક્શન અથવા ડીકન્સ્ટ્રક્શન કરો બીજા અંડર પરફોર્મિંગ સેક્ટરને કાઢીને, તો આઈ થિંક ઓવરઓલ તમે 3-5 વર્ષ માટે એક સારો થીમેટિક પોર્ટફોલિયો બનાવી શકો છો. એબ્સોલ્યુટલી. તો ઓફકોર્સ ફાઇનાન્શિયલ સેક્ટર, બિલ્ડિંગ મટીરિયલ સેક્ટર, એમાં બધું જ આવી રહ્યું. જે રીતે રિયાલિટી સેક્ટર એક મૂવમેન્ટ દેખાડી છે આટલા વખતથી, ને એક FMCG સેક્ટર અને ફાર્મા ઓફકોર્સ એક લીડિંગ એક આપણી માટે બની રહે છે ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્વેસ્ટ કરવા માટે. સાથે જ દેવાંગભાઈ, બજેટ રાઉન્ડ ધ કોર્નર તો ન કહેવાય, પણ હવે 2 મહિના છે એટલે રાઉન્ડ ધ કોર્નર જ કહેવાય. અને આપણે બજેટ પહેલાં ઓલવેઝ જોતા હોઈએ છીએ કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે હોય કાઉન્ટર્સ કે સેક્ટર હોય કે ફર્ટિલાઇઝર કાઉન્ટર હોય, એક મોટું રેલી બતાવતું હોય છે ને આપણે એ જોઈ રહ્યા છીએ. તમે કઈ રીતે હવે બજેટ તરફ આપણે ધ્યાન રાખવું જોઈએ, ને એ ધ્યાનમાં રાખીને કોઈ એવા સેક્ટર્સ તમને પસંદ છે કે આપણે રોકાણ કરી શકીએ? અને બીજી બાજુ એ પણ મારે જો, આજે આપણે GST આંકડા પણ આવતા જોયા, એક વન ઓફ ધ હાઈએસ્ટ આપણે જોયા કે કલેક્શન થયું છે, એટલે ગવર્મેન્ટનું જે રેવન્યુ પોઝિશન છે એ પણ એક હવે સ્ટ્રોંગર થતી જઈ રહી છે ને આગળ જતાં બી થશે એવું લાગી રહ્યું છે. તમે આખા સિનારીઓને કઈ રીતે જોઈ રહ્યા છો ગોઈંગ અહેડ? જે અત્યારના બજેટ માટે તમે જે વાત કરી, યસ, આપણે જસ્ટ હવે 2 મહિના આવે છીએ, એ પહેલા એક અર્નિંગ સિઝન પણ કદાચ આપણે જાન્યુઆરીમાં જોવા મળશે ફર્સ્ટ વીકથી. તો મારા હિસાબે 2 ઇમ્પોર્ટન્ટ સિઝન છે, મેક્રોઝ પણ બજેટમાં ખબર પડશે અને માઇક્રોઝ અર્નિંગ્સમાં ખબર પડશે. હવે મેક્રોની વાત કરીએ તો એક જ્યારે પણ લોકો બજેટ આવવાનું હોય ત્યારે પેલા ઘણા ટ્રેડ લેતા હોય છે કે રેલવેઝ, પેલા રેલવે બજેટ આવતું હોય તો બધું એક થઈ ગયું છે, રેલવે માટે થીમેટિક સ્ટોક હોય, ડિફેન્સ માટે હોય. મારા હિસાબે એ કરવા કરતા ઘણા વખતે એક વસ્તુ ઇન્ડિયામાં દેખાય છે, વિચ ઇઝ આઈ કેન સે સિલ્વર લાઇનિંગ, જેમાં કેપેક્સ પાછું આવ્યું છે. તમે ખાસ સાંભળતા હશો કેપિટલ એક્સપેન્ડિચર જે ઇન્ડિયામાં પાછું આવ્યું છે ઘણા વખત પછી. બધા કોર્પોરેટ વાત કરે છે એક્સપાન્શન કરવાની, કેપેસિટી યુટિલાઇઝેશન ઓલમોસ્ટ પીક લેવલ પર પહોંચવા માંડ્યા છે ઘણી બધી જગ્યાએ, અને લોકો વાત કરી રહ્યા છે કે હવે અમે ઘણા વખતથી બિઝનેસ એક્સપાન્ડ નથી કર્યા તો અમે ગ્રીનફિલ્ડ બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ્સની પણ વાતો કરશું. સો મારા હિસાબે જ્યારે આવી બધી વાતો થતી હોય, ગવર્મેન્ટ એક્સપેન્ડિચર ઓલરેડી વધ્યું છે, ગવર્મેન્ટે પોતાનું સ્પેન્ડિંગ બી વધાર્યું હતું કારણ કે કોવિડ હતું અને ઇકોનોમીને બૂસ્ટ આપવા માટે ઘણા બધા એવા બૂસ્ટર ડોઝ આપવા પડ્યા હતા. તો મારા હિસાબે બજેટ પર લોકોની નિગાહ એ હશે કે કઈ રીતે રિફોર્મ્સ આગળ વધે છે, કઈ રીતે જે કન્ટિન્યુએશન ઓફ પોલિસીસ છે એ કઈ રીતે આગળ વધે છે, ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ કરવા માટે એટલીસ્ટ સેન્ટિમેન્ટ, કોઈ સ્પોઇલર નથી આવતું, એ લોકોનું ધ્યાન રહેશે એમાં. એના માટે હું ખાસ કરીને જે તમે કહ્યું કયા સેક્ટર પર ધ્યાન આપવું, તો મારા હિસાબે કેપિટલ ગુડ્સ છે, ઓટોમેશન છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ અમુક બિઝનેસ સારા છે પણ એ લોકો બહુ હાઈ ડેટ બિઝનેસ હોય છે, જો ઇન્ટરેસ્ટ રેટ વધવાના હોય તો થોડી તકલીફ થઈ શકે. એટલે મારા હિસાબે કેપિટલ ગુડ્સ, ઓટોમેશન, આ ટાઈપના જો થીમ્સ તમારા પોર્ટફોલિયોમાં ન હોય, પ્રોડક્ટિવિટી એન્હાન્સમેન્ટ તો, અને અમુક ટેકનોલોજી જે હાઈ ટેકનોલોજી કંપનીઝ છે, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આવી ટાઈપની કંપનીઝ પોર્ટફોલિયોમાં એક્યુમ્યુલેટ કરવા માટે હું તમને બતાવીશ. જે દેવાંગભાઈ, તમારા વેલ્યુએબલ ને સલાહ, આઈ થિંક અમારા દર્શકોને ઘણી કામ લાગશે. ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ.